તો ગાંધીનગરના ભાટ ખાતે આવેલ સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજમાં ટેકનિકલ ફેસ્ટિવલ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે આ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. અનેક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યારે પાણીથી ચાલતું એન્જિન અને અન્ય પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જ્યારે આ ફેસ્ટિવલમાં અનેક કંપનીના સીઈઓ પણ હાજર રહ્યા હતા. અમારા પ્રોજેક્ટનું નામ છે નો વોટર, નો પેટ્રોલ ઓનલી વોટર. એમાં કાર્બન 5 લિટરની બોટલ છે, એનું 5 લિટરની બોટલ લેવાની, એની અંદર પાણી ભરીને કાર્બાઇટનો 2 ચમચી કાર્બાઇટ યુઝ કરવાની. એમાં 2 પ્લેટ્સ આવશે, આપણે એલ્યુમિનિયમ એન્ડ સ્ટીલ, એને બેટરી સાથે કનેક્શન કરીને એને થ્રોટલ આપણે કાર્બોરેટર જોડે કનેક્ટ કરીને જ્યારે એનો ગેસ ડેવલપ થશે, કરંટ આપશું ત્યારે, તો એને જ્યારે ગેસ કરંટ સપ્લાય થશે, ગેસ પ્રોડ્યુસ થઈને કાર્બોરેટરમાં જઈને એન્જિન સ્ટાર્ટ થશે. અમારે એક મોબાઈલ એપ્લિકેશન બનાવી રહ્યા છે, જેની અંદર તમારા જે બી રોડ રિલેટેડ ઇશ્યુઝ હોય છે એને સોલ્વ કરવા માટે એક મોબાઈલ એપ છે, અને એના લીધે તમારું પેપર વર્ક અને જે બી પ્રોબ્લેમ્સ હોય છે એ રિડ્યુસ થઈ જાય, જેનાથી તમારો ટાઈમ બી બચે અને તમે કમ્પ્લેન બી ઇઝીલી કરી શકો છો. બેઝિકલી એક આ કમ્પ્લેન મોડ્યુલ છે, જેની અંદર તમારા રોડ રિલેટેડ જેટલા બી ઇશ્યુઝ છે એ બધા જ ઇશ્યુનો તમે ફોટો ક્લિક કરો અને એને અમારી એપ્લિકેશન પર કમ્પ્લેનમાં અપલોડ કરો વિથ તમારી લોકેશન, તો એ ડાયરેક્ટલી ડિપાર્ટમેન્ટને મળી જશે અને ડિપાર્ટમેન્ટ એના પર ડાયરેક્ટલી એક્શન લઈ શકશે, જેના લીધે તમારે કોઈ બી ડિપાર્ટમેન્ટમાં જઈને ત્યાં વિઝિટ કરીને કે એ લોકોને ધક્કા ખાવાની કોઈ જરૂર નહીં પડે. ડાયરેક્ટલી તમે ઘરે બેસીને કોઈ બી કમ્પ્લેન કરી શકશો. પ્લસ અમારામાં એક ટ્રાન્સપરન્સી બી છે કે તમે કોઈ કમ્પ્લેન કરી છે અને ડિપાર્ટમેન્ટ એના પર કોઈ એક્શન નથી લેતું, તો તમે જોઈ પણ શકો છો કે કેટલા ટાઈમથી કમ્પ્લેન થઈ છે, પેન્ડિંગ છે, એના પર કેટલું વર્ક ચાલ્યું છે, અને તમે એ કોઈ એક્શન નથી લેતું, તો તમે સામે એને ક્વેશ્ચન્સ બી કરી શકો છો કે આટલા ટાઈમથી કમ્પ્લેન થઈ છે તો તમે એના પર એક્શન કેમ નથી લેતા. આ ટેક ફેસ્ટમાં 3D મોડેલિંગ, સિવિલ ઇજનેરીના મોડેલ, મશીન ડિઝાઇન, હેકિંગ, કોમ્પ્યુટરની વિવિધ કોમ્પિટિશન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, જેમાં આગામી સમયમાં 4 થી 5 પ્રોજેક્ટો સરકાર સમક્ષ મૂકવામાં આવશે. ત્યારે આ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા, અને જ્યારે ખાસ કરીને પાણીથી ચાલતું એન્જિન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આજે આપ સૌ જાણો છો કે દુનિયાની જરૂરિયાત છે કે ઓટોમેશન દ્વારા, નવી ટેકનોલોજી દ્વારા કેવી રીતે સમાજ જીવન સરળ બને, અને તે બધી જ વસ્તુ એન્જિનિયરિંગ પ્રોડક્ટથી થાય છે. એટલે અમારા આજના જે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ મોડલ બનાવવામાં આવ્યા, કે જેની અંદર આ મોડલ દ્વારા કઈ રીતે એનર્જી બચે, કઈ રીતે મની બચે, અને સમય અને જગ્યા ઓછી, આ દરેક વસ્તુનો ઉપયોગ કરી ઓટોમેશન દ્વારા પ્રોજેક્ટ બને અને ઇન્ડસ્ટ્રીને ઉપયોગી, સમાજને ઉપયોગી પ્રોડક્ટ બને તેના માટેના પ્રોજેક્ટો મોડલ સ્વરૂપે દર્શાવવામાં આવ્યા હતા. કેમેરામેન કૌશિક પરમાર સાથે પાર્થ ગાંધી, નિર્માણ ન્યૂઝ, ગાંધીનગર.